गतिशील गुजरात में सौ भणे सौ आगळ आवेनुं सूत्र तो आप्युं छे, परंतु आजे पण एवा गाम छे जहां नदियों पर पुल जेवी पायानी सुविधाना अभावे विद्यार्थियों भणवुं होय छे, पण चोमासामां नदीना पाणी आवी जता जीवना जोखमे नदी पार करवी पड़े, क्यारे महिनाओ सुधी अभ्यासथी पण वंचित रहेवुं पड़े छे। एवुं ज गाम विशे जोईए एक अहेवाल। वात छे मेघरज तालुकाना कोलुंद्रा ओढा गामनी। आ गाममां कुल 200 घरनी वस्ती छे। स्थानिक जनता मोटा भागे खेती और पशुपालन पर नपता होय छे। गाममां 50 थी विद्यार्थियों ने अभ्यास माटे कोलुंद्रा थी ओढा आवुं पड़े छे। बन्ने गामनी वच्चे माजम नदी आवे छे। चोमासा दरमियान आ नदीमां पाणी आवी जवाना कारणे विद्यार्थियों ने जीवना जोखमे नदी पसार करी शाळाए जवुं पड़े छे। जो नदीमां बहु पाणी आवी जाय तो विद्यार्थियों ने महिनाओ सुधी अभ्यासथी वंचित रहेवुं पड़े छे। त्यारे विद्यार्थियोनी अभ्यास माटेनी इच्छा अधूरी रहे छे, त्यारे विद्यार्थियोनी माजुम नदी पर पुल बनावानी मांग छे। कोलुंद्रा गाम अने ओढा गामना खेडूतोनी जमीनमां खेतीकाम माटे बन्ने गामना खेडूतोने माजुम नदी पसार करवी ज पड़े। क्यारेक पाणी आवी जता पोताना ખેતરમાં પણ જઈ શકતા નથી, પરિણામે ખેતીની માવજત થતી નથી અને ખેત ઉપજની હાથ ધોવાનો વારો આવે છે। ગામમાં બીમારી સમયે 108ની સેવાથી પણ વંચિત રહેવું પડે છે। સસ્તા અનાજની દુકાનેથી અનાજ લેવા પણ તરકવાળા ગામે જવું પડે છે, ત્યારે પણ માજુમ નદીમાં પાણી હોવાથી આમ જનતા જઈ શકતી નથી, જેથી ગ્રામજનોએ માજુમ નદીમાં ઊભા રહી સૂત્રોચ્ચાર સહિત દેખાવો યોજી પુલ બનાવવાની માંગ કરી છે। અમારે ઓઢા ગામથી કળુંદ્રા ગામ, અમારે પોતાની જમીન છે કળુંદ્રા ગામમાં, અમારે જવા માટે ઓઢાથી કળુંદ્રા ગામમાં જવું પડે છે અને અમુક ટાઈમે રેલાડાથી 10 કિલોમીટર અમે ફરીને મોડાસાને અમે દવાખાને જવું પડે છે અને અમુક ટાઈમે અમારે ખેતી ત્યાં કરવા જવું પડે છે, અમારે બહુ મુશ્કેલી પડે છે। આ માજુમ નદી પૂર આવી જાય એ વખત અમારે 10 દિવસ સુધી ઘેર બેસી રહેવું પડે છે। આવી બધી મુશ્કેલીઓ છે, અમારે 10 વર્ષથી અમે આ ન પુલ માટે મંજૂરી માગી છે, પણ હજી સુધી પુલની સગવડતા થઈ નથી। મારું નામ ગોવિંદભાઈ કૃપાભાઈ રોત, હું ઓઢા ગામની અંદર હાઈસ્કૂલ છે એની અંદર મદદની શિક્ષક તરીકે નોકરી કરું છું। ગામની અંદર ધોરણ 1 થી 10 સુધીની શાળા ચાલે છે। ઘણા વિદ્યાર્થીઓ અમારે કોલુંદ્રાથી ઓઢામાં ભણવા માટે આવે છે, પણ રસ્તાની અંદર આવતા નદી ક્રોસ કરવી પડે છે, નદીની અંદર ઘણું પાણી જાય છે। હમણાં 2 દિવસ પહેલાં જબરજસ્ત પાણી આવ્યું હતું, બાળકો અભ્યાસથી વંચિત રહી ગયા। એની અંદર એવું કહેવું થાય છે કે નદી ઉપર એક અમારી પ્રબળ માગણી છે કે પુલ થાય। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, SNI ન્યૂઝ અરવલ્લી।